પંદર મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે. તો પહેલાં તો 15 મીટર બાજુવાળું ચોરસ આકારનું ખેતર, ચોરસ છે એટલે એનો મતલબ બધી બાજુ સરખી, આ 15, આ 15, આ પણ 15 અને આ પણ 15 અને ખૂણા બધા 90 ના, ઓકે આટલું ક્લિયર. હવે એને શું કીધું, 5 મીટર લાંબા એક દોરડાથી, ચાલો આ 5 મીટર દોરડું દોરડાથી બાંધેલો છે. તો પહેલો ક્વેશ્ચન છે, ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે, તો આ ભાગ, એનો મતલબ આ લઘુ વૃતાંશ થયું. તો લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર મેળવવાનું છે, પણ લખવાનું શું, તો કે એમાં પાઈની કિંમત તો આપી દીધી, આર એટલે 5 મીટરનું દોરડું, થીટા તો ચોરસ છે એટલે કેટલાનું હશે, 90, ઓકે. હાલો તો મૂકી દઈએ સીધું અહીંયા 15ની, આમાં ક્યાંય જરૂર પડતી નથી. લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360, પાઈની જગ્યાએ 3.14 એટલે એને 314ના છેદમાં 100 લખો. આર એટલે 5×5 અને થીટા છે 90 છેદમાં 360. આ 90×4 360 થાય, ઓકે. પછી 25 × 5 = 25, તો 25×4 100 થાય, તો 25×5 એ કેન્સલ, તો વધ્યું શું, તો કે 314ના છેદમાં 4×4 એટલે 16, 314×16 કરીશ એટલે જવાબ આવી જશે 19.62, ઓકે. આ એક ક્વેશ્ચન થઈ ગયો. હવે શું કીધું, દોરડાને 5 મીટરને બદલે 10 મીટર કર્યું, ચાલો દોરડું 5ની જગ્યાએ 10 એટલે એટલું વધ્યું, તો એ આટલા ભાગમાં ચરી શકે, તો ત્રિજ્યા વધી ખાલી, તો ક્ષેત્રફળમાં વધારો એટલે આ ભાગ મેળવવાનો છે. તો મોટામાંથી આ જવાબને બાદ કરી નાખજો એટલે જવાબ આવી જશે. જોઈએ, ચાલો શું કીધું, તો કે હવે વધારાનો ભાગ મેળવવા માટે પાછું લઘુ વૃતાંશ કરો, તો પાછું સૂત્ર મૂકો, પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360, ખાલી ત્રિજ્યા જ બદલી, બાકી બધું ઇનવી, તો અહીંયા લખો 314×100 ગુણ્યા આર એટલે 10×10 ગુણ્યા થીટા એટલે 90 છેદમાં 360. આ સીધું 9×4 થયું, આ 100 100 કેન્સલ થઈ ગયા. વધ્યું શું, તો કે 314×4, તો અહીંયા લખો 314×4 એટલે 300, અહીં 4×4 કેન્સલ ન કરતા સીધો, તો જવાબ આવશે 78.5. હજી આ ફાઇનલ જવાબ નથી, એને શું કીધું, ચરવા માટે વધારાનું ક્ષેત્રફળ, તો 78.5માંથી 19.62ને હું બાદ કરીશ, છેલ્લે અહીં લખવાનું 78.5 એટલે જે વધારાનું ક્ષેત્રફળ છે એમાંથી 19.62ને બાદ કરીશ. 78.5 - 19.62 એટલે આપને મળી જશે 58.88. સેમીમાં હોય તો સેમી ને મીટરમાં હોય તો મીટર, જે કમ જોઈ લેવાનું ત્રિજ્યા સેમાં આપી, તો કે મીટરમાં, તો અહીંયા લખવાનું મીટર સ્ક્વેર જે વધારાનો ભાગ છે ને એ, ઓકે.